કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજ તારીખ 29મી જુલાઈ સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદમાં પબ્લિક અંડરટેકિંગ પાર્લિયામેન્ટરી કમિટીની રચના થઈ છે. સાંસદ મીનાક્ષી લેખી આ કમિટીના ચેરપર્સન છે. આ કમિટીમાં કુલ 15 સભ્યો છે. કમિટીમાં હાલારના સાંસદ પૂનમબેન માડમની પસંદગી કરવામાં આવી છે, જે સમગ્ર હાલાર માટે ગૌરવની વાત છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે શ્રી કુંભારાણા ઘણા સમયથી સેવારત હતા. તેમના સ્થાને GAS કેડરના ક્લાસ 1 ઓફિસર AK વાસ્તાણીની નિમણૂક થઈ છે. હવામાન ખાતાએ 2 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાવાને કારણે રાજ્યભરમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વાવ ગામમાં 10 કલાકમાં 9 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. કચ્છના ભચાઉમાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. જામનગરમાં પણ જોરદાર ઝાપટું આવ્યું હતું. શહેરમાં બપોરે 1.2 ઇંચ વરસાદ પડ્યો છે. જોડિયામાં પણ બપોરે 22 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જામનગરમાં ગઈકાલે રાત્રે ચોરીની 4 ઘટના બની છે. પટેલ કોલોની વિસ્તારની 2 દુકાનો તથા ગ્રેઇન માર્કેટની 2 દુકાનોના તાળા તૂટ્યા હતા. પોલીસે FSLની મદદથી તપાસ આરંભી છે. શહેરમાં એક સાથે 4 દુકાનોમાં ચોરીથી ખળભળાટ મચી ગયો છે. વેપારીઓમાં ભય સાથે રોષની લાગણી ફેલાઈ છે. ખેડૂત નેતા તથા સહકારી અગ્રણી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાનું નિધન થયું છે. કેન્સરને મહાત આપનાર વિઠ્ઠલભાઈએ 61 વર્ષની વયે જગતમાંથી વિદાય લીધી છે. તેઓ 1990થી 2009 સુધી ધોરાજી જામ કન્નોરાણાના ધારાસભ્ય રહ્યા હતા. 1995થી તેઓ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન હતા. તેમણે રાજકીય તેમજ અંગત જીવનમાં અનેક સંઘર્ષો પાર કર્યા હતા. તેમના પુત્ર જયેશભાઈ રાદડિયા હાલ રાજ્યમંત્રી છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.